વેલેન્ટાઇન્સનો માહોલ છે તો ગુજરાતી ફિલ્મ જગત એક સરસ લવ સ્ટોરી આપી રહ્યું છે, દિલ કેમેસ્ટ્રી. દિલ કેમેસ્ટ્રી એક ખૂબ સુંદર રોમેન્ટિક ગુજરાતી ફિલ્મ છે જે 16 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મની સ્ટારકાસ્ટે વિટકોઝ ન્યૂઝની મુલાકાત લઈ ફિલ્મ વિશે ઘણી વાતો કરી. તો ચાલો નિહાળીએ ફિલ્મ દિલ કેમેસ્ટ્રીનું ટ્રેલર. દુનિયાની કોઈ પણ છોકરીને મળવાનો એક સિમ્પલ રૂલ છે, એની પંચાયત પાર્ટનર ફ્રેન્ડ્સ. એની ફ્રેન્ડ્સના નામે ખોટું બોલીને ક્યાંય પણ જઈ શકે છે યાર. અરે માઉન્ટ આબુ કહીને માઉન્ટ એવરેસ્ટ જઈ શકે છે. તો દિલ કેમેસ્ટ્રીની સ્ટારકાસ્ટ આપણી સાથે મોજૂદ છે. તો વધુ વાત ન કરતા સીધા ફિલ્મના લીડ એક્ટર વિશાલ સોલંકીને આપણે પૂછીએ તો ફિલ્મ વિશે થોડું જણાવે. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ મનાલી કે તમારી આ ન્યૂઝ ચેનલમાં તમે અમને ઇન્વાઇટ કર્યા એન્ડ મારી ફિલ્મ વિશે 4 શબ્દ કહેવા માટે. સો થેન્ક યુ સો મચ આના માટે. સો ફર્સ્ટ ઓફ ઓલ હું વાત કરું દિલ કેમેસ્ટ્રી. દિલ કેમેસ્ટ્રી અત્યારે વેલેન્ટાઇન ડેઝ અને ઘણા બધા ડેઝનો માહોલ ચાલી રહ્યો છે. તો દિલ કેમેસ્ટ્રી એકદમ રોમેન્ટિક ફિલ્મ છે, લવી ટવી ફિલ્મ છે. એમ જોવા જઈએ તો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં મોસ્ટલી અત્યાર સુધી કોમેડી ફિલ્મ્સ જ ચાલી છે, બટ ફર્સ્ટ ટાઈમ છે ને એકદમ પ્યોર લવ સ્ટોરી આવી રહી છે એન્ડ બહુ જ અદ્ભુત ફિલ્મ છે. 16 ફેબના અમારી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. તો ફિલ્મમાં દિલ કેમેસ્ટ્રીમાં અમારું શ્લોકનું કેરેક્ટર છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર છે, જેની બધા જ લોકો સાથે બહુ જ બ્યુટિફુલ કેમેસ્ટ્રી બતાડી છે, એની મમ્મી સાથે, એની ગર્લફ્રેન્ડ સાથે, એના ફ્રેન્ડ સાથે. એન્ડ હું વિશાલ સોલંકી એમ કહું કે મેં પાસ્ટમાં ઘણું બધું કામ કર્યું છે, હિન્દીમાં, ગુજરાતીમાં એન્ડ ઘણી બધી ફિલ્મ્સ પણ કરી છે, બટ આ ફિલ્મ મારા માટે બહુ જ સ્પેશિયલ છે. કારણ કે એમ કહેવાય કે એઝ એન એક્ટર મેં આમાં 100% આપ્યું છે. ઓકે, થેન્ક યુ વિશાલ સર. વાત કરીએ ફિલ્મની લીડ એક્ટ્રેસ મેની રાવલ સાથે. થેન્ક યુ મનાલી. જેમ કે વિશાલે વાત કરી હમણાં મૂવી વિશે, તો દિલ કેમિસ્ટ્રી યસ અત્યારે વેલેન્ટાઇન ડે ચાલે છે અને સાથે કહેવાય છે ને કે લવ સ્ટોરી અમારી મૂવીમાં છે અને લવ સ્ટોરી છે પણ એની સાથે ઘણા બધા સસ્પેન્સ છે, ઘણો બધો રોમેન્સ છે, કોમેડી પણ છે. અમારી મૂવીમાં મિક્સ મસાલા આખું મૂવી છે અને એની અંદર જો મારા કેરેક્ટરની વાત કરું તો મારા કેરેક્ટરનું નામ છે માયા, જે અલગ જ પ્રકારની છે અને એની કેમિસ્ટ્રી કંઈક અલગ જ શ્લોક સાથે બતાવેલી છે, તો બધાને જોવી બહુ જ ગમશે. અને વાત કરું અગર આ લાઇનમાં આવવાની તો એના પહેલાં હું સિંગર હતી અને છું જ હજી, તો મેં મૂવીમાં 2 સોંગ પણ ગાયા છે. ઓકે, થેન્ક યુ. તો આપણે મૂવીમાં એક કેરેક્ટર છે હિતાર્થ દવેનું કેરેક્ટર છે, તો તેમની સાથે વાત કરીએ કે તેમનું કેરેક્ટર શું છે. થેન્ક યુ સો મચ મનાલી. મારા કેરેક્ટરની જો વાત કરું તો મારા કેરેક્ટરનું નામ છે કલર ઉર્ફ કુલદીપ. સો એકચ્યુઅલી મારા જે ફ્રેન્ડ છે મને કલર કહીને બોલાવે છે. એટલે કેવું છે કે આપણે આમ જોવા જઈએ તો આપણા સ્કૂલ અને કોલેજમાં એક એવો ફ્રેન્ડ આપણા ગ્રુપમાં હોય જ કે જે બહુ આમ કલર કરતો હોય છે, આમ યુ નો આમ સ્વેગમાં ફરતો હોય છે, હવામાં ફરતો હોય છે. સો એ ટાઈપનું આ કેરેક્ટર છે. અને જ્યારે પણ મારા ફ્રેન્ડ્સને આમ તકલીફ આવે છે, કંઈ પ્રોબ્લેમ્સ આવે છે, તો એ મારી પાસે આવે છે કે ભાઈ મારા લાઈફમાં પ્રોબ્લેમ છે તો મારે શું કરવું છે. સો એ ટાઈપનું એક ગુજરાતી સ્વેગ ટાઈપનું કેરેક્ટર છે અને એકદમ બ્યુટિફુલ કેરેક્ટર ડિઝાઇન કર્યું છે. સો આઈ હોપ કે તમે લોકો એન્જોય કરો અને તમને આ ફિલ્મ ખૂબ ગમે. થેન્ક યુ. જેમ મેની રાવલે આપણને જણાવ્યું કે તેઓ સિંગર હતા અને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં પણ તેઓ છે, તો આ ફિલ્મમાં એક સોંગ છે મહેંદી તેવા, આવી ગુજરાતી સોંગ, આને એક બહુ સરસ રીતે દર્શાવવામાં આવે છે, તો આ સોંગ વિશે જાણીએ મેની રાવલથી. જેમ કે આ સોંગની વાત કરું તો બહુ જૂનું આપણું ગુજરાતી ફોક સોંગ છે અને આ જે ફોક સોંગ છે એને વિચારી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કંઈક નવી રીતે પ્રેઝન્ટ કરીએ અને અમારા જે બંને મેમ છે, જેમ કે મૂવી બનાવ્યું છે હેલો પ્રોડક્શન લઈને આવ્યા છે, તો એમાં ડિરેક્ટર અમારા સ્તુતિ શુક્લા છે અને રાઇટર અમારા શ્રેયા શુક્લા છે, બંને ટ્વિન્સ છે. અને જે મહેંદી તેવાવી જે રિયલ સોંગ છે એના કરતાં અલગ લિરિક્સ શ્રેયા મેમે લખ્યા છે, શ્રેયા શુક્લાએ, અને એની અંદર રેપ પોર્શન પણ નાખવામાં આવ્યો છે, તો જે અત્યારના યુથને જે ગમે છે એ પ્રકારનો એને ટચ આપવામાં આવે છે મહેંદી તે વાવી સોંગને. ભારો ભાર
તારી મોટી મોટી કાળા કાળા વાળ મન મારું તે મોહી લીધું તું છે ક્યુટ ક્યુટ સ્વીટ હાર્ટ તું છે ક્યુટ ક્યુટ સ્વીટ હાર્ટ આજે જુએ વાત મારી તું સજી સોળે શણગાર કાલે કરીશ નખરા કેટ લાય તું છે નોટી નોટી સ્વીટ હાર્ટ તું છે નોટી નોટી સ્વીટ હાર્ટ વાત તો તારી મીઠી ને જ્યુસી તારા લિપ્સ ધક 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 ધડકે ફોર યુ લિસન ટુ માય હાર્ટ બીટ ટુ યુ લિસન ટુ માય હાર્ટ બીટ લગંત લાડુ લોઢાનો ને ખાઈને આવે ભાન દિવસે તારા જે બતાવે પત્ની એનું નામ હવે બી પત્ની એનું નામ આપણે મૂવીની સ્ટારકાસ્ટ સાથે વાત કરીએ તો નોર્મલી આપણને ફિલ્મ જગતમાં લાઇટ કેમેરા એક્શન આ પાછળનું જગત શું હોય છે તેવું ખબર નથી હોતી તો જોઈએ કે આપણે મૂવીના સ્ટારકાસ્ટને કેવો અનુભવ રહ્યો છે યા મનાલી ડેફિનેટલી અનુભવ બહુ જ સરસ રહ્યો છે અમારું 30 ડેઝનું સ્કેડ્યુલ હતું 30 દિવસનું સ્કેડ્યુલ હતું એ 30 દિવસના સ્કેડ્યુલમાં અમે લોકોએ બહુ જ એન્જોય કર્યો બહુ જ હાર્ડવર્ક કર્યું સવારે કામ કરતા હતા સાંજે પેકઅપ થયેલા અમે લોકો બહુ બધી ગેમ્સ રમતા હતા એન્ડ અમારો સેટ અહીંયાથી અમદાવાદથી બહુ જ દૂર હતો ગાંધીનગરમાં હતો એન્ડ બીજું ગુજરાતમાં ઘણા બધા લોકેશન્સ ઉપર અમે શૂટ કર્યું છે તો એ લોકેશન્સ ઉપર અમે લોકોએ બહુ જ એન્જોય કર્યો છે ફિલ્મને અમે લોકોએ દિલથી માણી છે અને બહુ દિલથી એમાં કામ પણ કર્યું છે એટલે બહુ જ બ્યુટિફુલ એક્સપિરિયન્સ રહ્યો છે અમારો તો આપણે વાત કરી દિલ કેમિસ્ટ્રી મૂવીની સ્ટારકાસ્ટ સાથે તો આપણે જાણીએ કે હવે લાસ્ટમાં તેઓ શું કહેવા માંગે છે યા બસ અમે એટલું જ કહેવા માંગે છે સિદ્ધાર્થ કે 16th February ના અમારી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે સો ઘણા બધા લોકોને એવી એક્સપેક્ટેશન હોય છે કે ગુજરાતી ફિલ્મ હિન્દી ફિલ્મ જેવી કેમ નથી બનતી બટ સાચું કહું તો આ ફિલ્મ તમે જોવા જાઓ તમને એવું જ લાગશે કે ખાલી લેંગ્વેજ ગુજરાતી છે બાકી ફિલ્મ હિન્દી કરતાં પણ સુપર્બ છે અમે ક્વોલિટી મેન્ટેન કરી છે જેવી હિન્દી ફિલ્મમાં હોય છે અને બહુ જ વિઝ્યુઅલી ફિલ્મ બહુ જ બ્યુટિફુલ છે ફિલ્મ જોઈને ખરેખરમાં તમને એવું મન થશે કે તમે ચાર લોકોને કહો કે તમે પ્લીઝ ફિલ્મ જોવા જાઓ સો બસ હું મારા એક્ટર સાથે એ જ કહેવા માંગીશ કે 16th February ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે દિલ કેમિસ્ટ્રી તો જોવાનો ભૂલશો નહીં દુનિયાની કોઈ પણ છોકરીને મળવાનો એક સિમ્પલ રૂલ છે એની પંચાયત પાર્ટનર ફ્રેન્ડ્સ એની ફ્રેન્ડ્સના નામે ખોટું બોલીને ક્યાંય પણ જઈ શકે છે યાર અરે માઉન્ટ આબુ કહીને માઉન્ટ એવરેસ્ટ જઈ શકે છે તારી ગર્લફ્રેન્ડ ખરેખર બહુ લકી હશે જો તું મારી લાઈફમાં આવી જાય ને તો મારી બધી જ કમીઓ પૂરી થઈ જશે જીવનમાં સાચો સારો અને એક જેવા વિચારવાળો જીવનસાથી મળવો નસીબની વાત છે મારા દિલની કિતાબમાં તું છે મારા પ્રેમની આ જીતમાં તું છે જો હું ચાંદ તો તું ચાંદની મારી મારી યાદોની મીઠાશમાં તું છે પ્રેમ એટલે શું એ હવે હું કરીને બતાવીશ મારી કઈ ભૂલ થઈ છે તારાથી કોઈ ભૂલ નથી થઈ શ્યા ભૂલ તો મારાથી થઈ છે તારા વિના સુની છે આ સફર હું શ્લોક સાથે વાત કરીશ પ્રેમ પણ અજબ ગજબ હોય છે નહીં